નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર પાંચ ભારતનું આઝાદી તરફ પ્રયાણ એના વિશેની વાત કરીશું મિત્રો અગાઉ આપણે જે ચળવળોના વિધિઓ જોઈ ગયા હતા એની પછી આજે આપણે જે આઝાદી તરફનું પ્રયાણ છે તો એના વિશેની વાત કરીશું જેની અંદર આપણે સાયમન કમિશન નહેરુ કમિટી અને પૂન સ્વરાજની માગણી તથા દાંડી યાત્રા વિશેની વાત કરીશું કે સાયમન કમિશન કે જે ઓગણીસોને સત્યાવીસમાં આવ્યું ક્યારે આવ્યું ઓગણીસોને સત્યાવીસમાં ત્યારબાદ નહેરુ કમિટીએ નહેરુ રિપોર્ટ આપ્યો ત્યારબાદ પૂર્ણ સ્વરાજની માંગ થઈ જેમાં બાળ ગંગાધર તિલક કોણ હતા બાળ ગંગાધર તિલક જેમણે સૌપ્રથમ શું કર્યું હતું તો પૂર્ણ સ્વરાજ માટેની માંગણીની એમણે યાચના કરી હતી અને દાંડી યાત્રા કે જે બારમી માર્ચ ક્યારે આવી હતી તો બાર માર્ચ ઓગણીસો રોજ સવિનય કાનૂન ભંગ એટલે કે મીઠાના જે કર ઉઘરાવવામાં આવતો હતો એના ભંગ માટે ગાંધીજીએ ઓગણ એસી સાથીઓ સાથે સાબરમતીથી નવસારીના દાંડી સુધી શું કરી હતી દાંડી યાત્રા કરી હતી તો એના વિશે આપણે વાત કરીશું તો ચાલો જોઈએ તો જે ઓગણીસો વીસથી થી જે ઓગણીસો સુડતાલીસનો નો સમયગાળો હતો ને એ ઓગણીસથી વીસથી ઓગણીસો સુડતાલીસ સુધીનો સમયગાળો એ ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનનો યુગ કહેવામાં આવે છે કે જેની અંદર ઘણા બધા સુખ કરવામાં આવ્યા હતા આંદોલનો કરવામાં આવ્યા હતા યાત્રાઓ કરવામાં આવી હતી ઘણા બધા કહેવાય તો અંગ્રેજો સામે ચળવળો કરવામાં આવી હતી માટે એને ગાંધીયુગ અથવા તો ગાંધીયુગના આંદોલનનો યુગ કહેવામાં આવે છે ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિનો લડતનો તો છે જ સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે એટલે કે બંધારણીય હકોની પ્રાપ્તિ માટે પણ આની અંદર અને બંધારણની સ્થાપના પણ આ જ સમયગાળા દરમિયાન થઈ હતી અને સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો સમયગાળો પણ એને ગણવામાં આવે છે આ આંદોલનોનો જે પ્રવાહમાંથી પસાર થયા તે જ એક સંકુલ ઊભી કરી તેનું અહીં આપણે અવલોકન કરીશું જેમાં સૌપ્રથમ છે સાયમન કમિશન જેમાં સૌપ્રથમ શું છે સાયમન કમિશન ઓગણીસો સત્યાવીસ આ સાયમન કમિશન છે એ ઓગણીસો ને ઓગણત્રીસમાં આવવાનું હતું ક્યારે આવવાનું હતું ઓગણીસો ને ઓગણત્રીસમાં પરંતુ બે વર્ષ વહેલા આવી ગયું શું થઈ ગયું બે વર્ષ વહેલા આવી ગયું અને જેની અંદર એવું નિમવામાં આવ્યું હતું કે સાત સભ્યો નિમવામાં આવ્યા હતા કેટલા સભ્યો નિમવામાં આવ્યા હતા સાત સભ્યો અને સાતે સાત સભ્યો કોણ હતા તો અંગ્રેજો હતા કોણ હતા અંગ્રેજો એટલે કે જે વહીવટ છે એ કોના દ્વારા કરવામાં આવશે તો અંગ્રેજો દ્વારા અને એ જે અધ્યક્ષ હતા એ પણ કોણ હતા અંગ્રેજો હતા અને બધો વહીવટ કોના દ્વારા કરવામાં આવશે અંગ્રેજો દ્વારા કરવામાં આવશે માટે જે ભારતીયો હતા એ ભારતીયો શું કર્યું તો એનો બહિષ્કાર કર્યો ભારતીયો શું કર્યું એનો બહિષ્કાર કર્યો અને ઘણા બધા સરઘસો કાઢ્યા હડતાળો કરી અને સાયમન ગોબેકના નારાઓ લગાવ્યા અને કાળા વાવટાઓ પણ ફરકાવ્યા હતા જેમની સામે સરકારે શું કરી દમન નીતિ અપનાવી શું કરી દમન નીતિ અપાવી અને જેમાં લાલા લજપતરાય કોણ હતા લાલા લજપતરાય કે જેમનું લાઠી દર લાઠીચાર્જ દરમિયાન લાહોરમાં શું થઈ ગયું મૃત્યુ થઈ ગયું હતું જેમાં ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ એમાં એ દમન નીતિનો ભોગ બન્યા હતા અને પરિણામે આ કમિશન શું કરવામાં આવ્યું તો એનો એને પીછેહટ હટ લેવી પડી તો ચાલો જોઈએ આપણે સાયમન કમિશન તો મોન્ટફર કોણ છે મોન્ટફળ અથવા તો મોન્ટેગ્યુ ચેમ્સફળ ઓગણીસો ઓગણીસના સુધારામાં એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા દસ વર્ષ બાદ એક કમિશન નીમવું પરંતુ બે વર્ષ પહેલાં જ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી એટલે કે જે મોન્ટફળ અથવા તો મોન્ટેગ્યુ ચેમ્પ્સફળ ઓગણીસો ઓગણીસનો જે સુધારો હતો એમાં એક જોગવાઈ કરવામાં આવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થાય છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા માટે દસ વર્ષમાં એક કમિશન નિમવામાં આવશે પરંતુ બે વર્ષ વહેલું એટલે કે ઓગણીસો ને ઓગણત્રીસમાં નિમવાનું હતું કમિશન પરંતુ ક્યારે નિમી દીધું તો ઓગણીસો સત્યાવીસમાં કહ્યું તો સાયમન કમિશન અને સાયમન કમિશનમાં જે સભ્યો હતા એ સાતે સાત સભ્યો કયા રાખવામાં આવ્યા હતા અંગ્રેજ અધિકારીઓને જ રાખવામાં આવ્યા હતા જેથી હિન્દુઓને શું થયું તો હિન્દુઓને એમની લાગણી દુવાઈ એમને એમ લાગ્યું કે આપણે મૂર્ખ છે એમ સમજી આપણને એ લોકોએ સામેલ કર્યા નથી એના બદલે એમણે શું કર્યું તો એનો વિરોધ કરવાનું ચાલુ કર્યું એટલે કે જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલી સાયમન કમિશનના સાત સભ્યો અને બધા જ સભ્યો કેવા હતા અંગ્રેજો હતા હિન્દુઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી પરંતુ અંગ્રેજોએ એ ભલામણનો શું કર્યો અસ્વીકાર કર્યો એટલે કે એ ભલામણ અંગ્રેજોએ સ્વીકારી નહીં તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું શું કર્યું નક્કી કર્યું અને એ સાયમન કમિશનના બહિષ્કારમાં તેમણે શું કર્યું તો હડતાલો કરી સભાઓ ભરી સરઘસો કાઢ્યા અને સાયમન બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી તેનો સખત શું કર્યો વિરોધ કર્યો શા માટે વિરોધ કર્યો કે એક પણ જે અધિકારીઓ હતા અથવા તો એક પણ જે સભ્ય હતો સાતમાંથી એને હિન્દી હિન્દી સભ્ય રાખવામાં આવ્યો નહીં હતો માટે એનો શું કરવામાં આવ્યો હતો વિરોધ કરવામાં આવ્યો હતો અને જેની સામે સરકારે શું કર્યું તો પોતાની દમન નીતિ વાપરી શું વાપરી પોતાની દમન નીતિ વાપરી એટલે કે લાઠીચાર્જ કરવામાં આવ્યા જ્યાં સરઘસો કાઢવામાં આવે ત્યાં ધરપકડ કરવામાં આવી લોકોની જે સ્વાતિ વાણી અને સ્વાતંત્રતા હતી એ છીનવી લેવામાં આવી કોઈ બોલી નહીં શકતું હતું એ પ્રકારને શું કરવામાં આવી દમન નીતિ એ લોકોએ વાપરી અને એ દમન નીતિના ભોગમાં લાલા લજપતરાય ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ એનો ભોગ બન્યા એ ત્રણનું શું થયું તો એ ત્રણેયનું મૃત્યુ થયું એમાં આપણને ખબર છે કે લાહોરમાં આ લાલા લજપતરાયનું શું થયું મૃત્યુ થયું હતું કે જેમને સતત માથાના ભાગ પર લાઠી મારવામાં આવી જેના કારણે એમનું શું થયું હતું મૃત્યુ થયું હતું એટલે કે લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા હતા અને થોડા સમય બાદ જ તેમનું શું થઈ ગયું હતું અવસાન થઈ ગયું હતું લાલાજીના મૃત્યુના સમાચારથી જ ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનારા અંગ્રેજ અધિકારીને જે હતા જેનું નામ હતું સાન્ડર્સ એની શું કરી નાખી હત્યા કરી નાખી એટલે કે લાલા લજપતરાયનું મૃત્યુ થયું જેના સમાચારથી જ જે જહાલવાદી નેતા હતા જેમાં શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ હતા તો એમનો શું થયો તો એમણે ઉશ્કેરાયા અને એમણે શું કરી નાખ્યું તો જે જેણે અંગ્રેજ અધિકારીઓ હતો સોન્ડર્સ કે જેને લાથી ચાર્જ દ્વારા લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું તો એ ત્રણેય શું કરી નાખી હત્યા કરી નાખી તો આ હતું સાયમન કમિશન ત્યારબાદ જોઈશું આપણે નહેરુ કમિટી તો સાયમન કમિશનનો જે બહિષ્કાર થયો ત્યારે હિન્દી વઝીર જે બર્કનહેડ હતા એ બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલું કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે અને આ ને આ જ વિચારને કારણે નેહરુ કમિટીએ શું કર્યું તો એક રિપોર્ટ તૈયાર કર્યો શું રિપોર્ટ તૈયાર કર્યો કે અમે આ ભારતને છે એ ચલાવવા માટે બંધારણીય ખરડો તૈયાર કરવા તૈયાર છીએ અને આજ આહવાનને પડકાર આપવા અને એ પડકાર સમજીને હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કે જેની સ્થાપના ક્યારે થઈ હતી તો અઢારસો ને પંચ્યાસીમાં કોણે કરી હતી તો એ ઓુ મે કોણે કરી હતી એ ઓ હ્યુમે જેનું પૂરું નામ શું છે તો એલન ઓક્ટાવિયન હ્યુમ કે જેના દ્વારા રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી હતી એના અધ્યક્ષ હતા મોતીલાલ નહેરુ એ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરવામાં આવી કે જેને નહેરુ કમિટી અથવા તો નહેરુ રિપોર્ટ પણ કહેવામાં આવે છે આ એમણે જે અહેવાલ આપ્યો એ અહેવાલને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવ્યો કે જેમાં શું સેનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો સ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયન સ્ટેટ સ્વતંત્ર ન્યાયતંત્ર મૂળભૂત અધિકારો અને પુખ્ત વયે મતા અધિકાર જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એટલે કે એક શું હતું તો એક બંધારણીય મુસદ્દો તૈયાર કરવામાં આવ્યું હતું શું કરવામાં આવ્યું હતું તો બંધારણીય મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો કે જેની અંદર શું કરવામાં સ્થાનિક સ્વરાજ એટલે કે આપણે જે કોર્પોરેશન છે ગ્રામ પંચાયત છે નગરપાલિકા છે જિલ્લા પંચાયત છે તો એક સ્થાનિક સ્વરાજનું ત્યારબાદ સ્વતંત્ર ન્યાયતંત્ર એટલે કે અમે જાતે ન્યાય કરી લઈશું એ રીતેની ન્યાયપાલિકા જે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે એની સ્થાપના ત્યારબાદ મૂળભૂત અધિકારો એ મૂળભૂત અધિકારો અને પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો શું કરવામાં આવ્યો સમાવેશ કરવામાં આવ્યો પરંતુ અંગ્રેજ સરકારોએ શું કર્યું તો અંગ્રેજ સરકારોએ આ ભલામણોનો સ્વીકાર કર્યો નહીં અંગ્રેજ સરકારોએ આ ભલામણનો સ્વીકાર કર્યો નહીં માટે આ નૈરુ રિપોર્ટ એ અસ્તિત્વમાં આવ્યો નહીં ત્યારબાદ પૂર્ણ સ્વરાજની માંગણી તો પૂર્ણ સ્વરાજની માંગણી સૌ પ્રથમ દ્વારા કરવામાં આવી હતી તો બાળ ગંગાધર ટિલક દ્વારા કોના દ્વારા કરવામાં આવી હતી તો બાળ ગંગાધર ટિલક દ્વારા પૂર્ણ સ્વરાજ મેળવવા માટેની માંગણી કરવામાં આવી હતી અને એ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ શું થયા હતા સક્રિય થયા હતા કે જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા પહેલાં શું હતું કે માત્ર શ્વાસન શાસન ભારત દ્વારા કરવામાં આવે એવી માંગણી હતી પરંતુ જ્યારે આ નહેરુ રિપોર્ટનો અસ્વીકાર કરવામાં આવ્યો ત્યારે જે નેતાઓ હતા જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ એમણે શું કર્યું તો હવે પૂર્ણ સ્વરાજની માંગણી કરવાનું એમણે નક્કી કર્યું એટલે કે સાંસ સાંસ્થાનિક સ્વરાજથી યુવા વર્ગ હવે શું સંતોષ ન હતો પરિણામે રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો કઈ જગ્યાએ તો લાહોરમાં લાહોરમાં ક્યાં તો રાવી નદીના કિનારે જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમ વાર સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો એ ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે સૌપ્રથમ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના દિવસે પૂર્ણ સ્વરાજના સ્વતંત્રતાના શપથ લઈને સૌ પ્રથમ વાર શું કરવામાં આવ્યો તો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો અને આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ પ્રતિવર્ષ છવ્વીસમી જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું હતું અને એ દિવસનું મહત્વ જાળવવા આપણે બંધારણ દિવસને અમલમાં લાવ્યો એટલે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે સૌ પ્રથમ શું સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રતિવર્ષ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આપણે સ્વતંત્રતા વર દિવસ તરીકે ઉજવીશું પરંતુ આપણો દેશ આઝાદ થયો હતો પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ એટલે કે પંદરમી ઓગસ્ટના દિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ કયો દિવસ ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ એટલે કે બે વાર સ્વતંત્રતા દિવસ ન ઉજવવામાં આવે એટલે કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે શું નક્કી કરવામાં આવ્યું તો બંધારણ અમલમાં લાવવામાં આવ્યું અને એને બંધારણ દિવસ અથવા તો ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે એને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરીશું દાંડી યાત્રાની કે જેની શરૂઆત થઈ હતી બારમી માર્ચથી લઈને છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ત્રીસ દરમિયાન અને ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી ક્યાંથી સાબરમતી આશ્રમથી ક્યાં સુધી તો નવસારીના દાંડી સુધી ક્યાં સુધી નવસારીના દાંડી સુધી ઓગણ સાથીઓ સાથે ઓગણ સાથીદારો સાથે આ યાત્રાની શરૂઆત કરી હતી કે જે બારમી માર્ચ થી લઈને છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ત્રીસ દરમિયાન અને સેના માટે તો મીઠાનો જે કાયદો હતો કે મીઠા ઉપર જે કર લેવામાં આવતો હતો એ કર વધુ લેવામાં આવતો હતો અને એ કર નાબૂદી માટે ગાંધીજીએ શું કરી હતી તો આ દાંડી યાત્રા કરી હતી તો એ દાંડી યાત્રા વિશે આપણે વાત કરીશું એટલે કે સવિનય કાનૂન ભંગના આંદોલન ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દર દરિયા કિનારે જઈ મીઠાના કાયદાના ભંગ કરવાનું નક્કી કર્યું હતું અગિયારમી માર્ચના સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો અને લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડતમાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો એટલે કે અગિયારમી તારીખે એમણે લોકોને યાત્રા માટે શું કર્યા હતા પ્રેર્યા હતા કે ગમે એ લોકોની ધરપકડ થાય કે ગમે તે થાય પરંતુ આપણે આ સવિનય કાનૂનનો ભંગ કરવાનો છે જ અને એનો આગળને આગળ આપણે એ લડત ચલાવવાની છે એમ કરીને એમણે બારમી માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમથી શું કરી હતી દાંડી યાત્રા શરૂ કરી હતી અમદાવાદના સાબરમતી એટલે કે હરિજન આશ્રમથી કે જેનું હાલનું નામ છે ગાંધી આશ્રમ ત્યાંથી બારમી માર્ચ ઓગણીસો ત્રીસના રોજ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે એ ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઇકોતેર તારે રે સુર સંગ્રામ તો કોઈ દેખે ભાગે નહીં દેખ ભાગે સોય સુર નહીં એ પૂરું થતાં જ મહાપ્રયાણ શું કર્યું શરૂ થયું એટલે કે સૌ પ્રથમ ભજનો ગાવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાંથી શું કરવામાં આવ્યું મહાપ્રયાણ શરૂ કરવામાં આવ્યું કેટલા સાથીદારો સાથે તો ઓગણ સાથીદારો સાથે અહીંથી તમને ક્વેશ્ચન પૂછાય છે કે ક્યાંથી શરૂઆત થઈ હતી તો સાબરમતી આશ્રમથી કે જેને હરિજન આશ્રમ અથવા તો હાલ ગાંધી આશ્રમના નામે ઓળખવામાં આવે છે અને કઈ તારીખે તો બારમી માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ કઈ તારીખે બારમી માર્ચ ઓગણીસો ત્રીસના રોજે ત્યાંથી મહાપ્રયાણ શરૂ કરવામાં આવ્યું હતું અને આના ભાગરૂપે જે મહાદેવભાઈ દેસાઈ છે એને આ દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણના નામે પણ ઓળખાવી છે જે આપણે આગળ જોઈશું અહીં દાંડી યાત્રાનો આખો રૂટ આપવામાં આવ્યો છે કે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ થઈ ત્યાંથી અસલાલી માતર આણંદ આણંદથી બોરસદ બોરસદથી થઈ દેરોલ અંકલેશ્વર અંકલેશ્વરથી માંગરોલ ઉમરાછા ત્યારબાદ દેલાડ સુરત નવસારી અને નવસારીના દાંડી સુધી આમ આ યાત્રા કરવામાં આવી હતી અને ક્યાં સુધી તો જે માર્ચથી લઈને છઠ્ઠી એપ્રિલ સુધી આ યાત્રા શરૂ થઈ હતી ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજીની નાયડુ ત્યારબાદ મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડીકૂચની યાત્રામાં એમણે શું કરી હતી શરૂઆત કરી હતી અમદાવાદથી જે દાંડીનું અંતર હતું એ આશરે ત્રણસો ને સિત્તેર કિલોમીટર હતું કેટલું હતું તો ત્રણસો ને સિત્તેર કિલોમીટર એ યંત્ર એ યાત્રા એમણે કાપી અને શું કર્યું હતું તો સવિનય કાનૂન ભંગનો એમણે શું કર્યો હતો આ આંદોલન કર્યું હતું એટલે કે દાંડી યાત્રામાં અમદાવાદના સાબરમતીથી લઈ અસલાલી બારેજા નડિયાદ આણંદ બોરિયાવી રાસ જંબુસર ભરૂચ સુરત અને નવસારી જેવા અનેક નાના મોટા નગરોમાં સભાઓ ભરી અને લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાના ભંગ શા માટે છે એની સમજ ગાંધીજીએ પૂરી પાડી હતી ગાંધીજીએ ભાટ મુકામે ઓગણીસ માર્ચ ઓગણીસો ત્રીસના રોજ કહ્યું હતું કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું એમણે ત્યાં એવી પ્રતિજ્ઞા લીધી હતી કઈ જગ્યાએ તો ભાટ મુકામે કઈ તારીખે ઓગણત્રીસમી માર્ચ ઓગણીસો રોજ કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા વગર પાછો હું આશ્રમમાં પગ નહીં મૂકું આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાંથી લોકો રસ્તાની સફાઈ કરતા પાણી છાંટી તોરણો બાંધી શણગારતા હતા એટલે કે ત્યાં એમનું સ્વાગત કરવામાં આવતું હતું અને આગતા સ્વાગતા પણ કરવામાં આવતી હતી આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ અજબની શ્રદ્ધા ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કામ કર્યું હતું દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું હતું અને ગાંધીજી તેમના સાથીદારો સાથે ચોવીસ દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા હતા એટલે કે પાંચમી એપ્રિલ ઓગણીસો ત્રીસની સાંજે ગાંધીજી ત્યાં દાંડી પહોંચી ગયા હતા અને છઠ્ઠી એપ્રિલે સવારે બરાબર છ ત્રીસને કલાકે દરિયા કિનારે જે મીઠું જામ્યું હતું એ મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ અને મીઠાનો અન્યાયી કાયદો એમણે શું કર્યો હતો તોડી દીધો હતો અને એ મીઠું મુઠ્ઠીમાં લઈ એમણે કીધું હતું કે નમક નમકકા કાનૂન તોડ દીયા ગાંધીજીએ શું કીધું હતું મેને નમક નમકકા કાનૂન તોડ દીયા અને આ સમયે જ ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાવું છું શું લગાવું છું લૂણો લગાડું છું તેવા સંબોધનથી એમણે શું કર્યું હતું સંબોધન કર્યું હતું અને મહાદા મહાદેવભાઈ દેસાઈ જે હતા એમણે આ દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે શેના સાથે સરખાવી છે મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે આ ક્વેશ્ચન તમારે યાદ રાખવાનું છે ઘણીવાર પૂછાય છે એક માર્ક્સમાં કે મહાદેવભાઈ દેસાઈએ યાત્રાને શેની સાથે સરખામણી કરી છે તો મહાભિનિષ્ક્રમણ સાથે સરખામણી કરી છે મહાભિનિષ્ક્રમણ એટલે શું તો તમે જ્યારે ઘરનો ત્યાગ કરો ગૃહનો ત્યાગ કરો અને વૈરાગી જીવન તમે અપનાવો તો એને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે દુનિયાભરના પત્રકારો અને ફોટોગ્રાફર્સે પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેહ્યો દેખ્યો અહેવાલ સમાચારપત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો આમ બારમી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ થઈ હતી પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લગાવવાની શરૂઆત થઈ ગઈ હતી એટલે કે બારમી માર્ચથી લઈને છઠ્ઠી એપ્રિલ દરમિયાન જે દાંડીયાત્રા થઈ એણે બ્રિટિશ સલ્તનતના પાયામાં શું લગાવી દીધો હતો લૂણો લગાવી દીધો હતો આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ ગઈ હતી અને સરકારે આ દમનનો જે કોરડો હતો એ વીંઝ્યો હતો એટલે કે સરકાર શું કરતી હતી તો જ્યાં જ્યાં આવી યાત્રાઓ અને જે સરઘસો નીકળતા તો એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવતી બેફામ લાઠીચાર્જ કરવામાં આવતી લોકોની ધરપકડ કરવામાં આવતી ગોળીબાર કરવામાં આવતો હતો સ્ત્રીઓ અને બાળકો પણ એ લોકો ઝૂલમ આચરતા હતા એટલે કે લાઠીચાર્જ કરવામાં આવતો હતો ધરપકડો કરવામાં આવતી હતી ગોળીબાર પણ કરવામાં આવતો હતો અને સ્ત્રીઓ અને બાળકો ઉપર જુલ્મો આચર્યા છતાં પણ લડતનું જોર ઘટ્યું ઘટ્યું ન હતું એટલે કે ગમે એટલા એ લોકો લાઠીચાર્જ કરતા કે ગમે તે કરતા પરંતુ જે જુસ્સો અને જે લડતનું જોર હતું એમાં કોઈ પણ ઘટાડો જોવા મળ્યો ન હતો દાંડીકૂચ દરમિયાન શું શું બીજી કાર્ય થયા હતા તો દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર થયો હતો દારૂબંધી થઈ હતી હિન્દુ મુસ્લિમ એકતાના ઘણા બધા કાર્યક્રમો થયા હતા અસ્પૃશ્યતા નિવારણ માટેના જેવા ઘણાત્મક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે દાંડી યાત્રા તો થઈ હતી સાથે સાથે જે વિદેશી કાપડનો બહિષ્કાર કરવો દારૂબંધી કરવી મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમોમાં દેશભરમાં શું થઈ ગઈ હતી શરૂઆત થઈ ગઈ હતી એ કાર્યક્રમોમાં શું થયું હતું તો સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર એટલે કે સ્વદેશમાં આપણી જે સ્વ ઉત્પાદનની વસ્તુઓ છે એનો ઉપયોગ કરવો જ્યારે વિદેશી વસ્તુઓનો શું કરવો બહિષ્કાર કરવો દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ કરવું એટલે કે જ્યાં દારૂબંધી કરવામાં આવી અને દારૂના પીઠા હતા ત્યાં જઈને એ પીઠાઓ શું કરવામાં આવ્યા બંધ કરવામાં આવ્યા ત્યારબાદ મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું ના કરનું આંદોલન અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહો સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા હતા આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકારે દ્વારા લાઠીચાર્જ કારાવાસ સહિતના દમનકારી પગલા લેવામાં આવ્યા હતા એટલે કે સરકાર દ્વારા શું કરવામાં આવતો હતો તો જ્યાં પણ સરઘસો અથવા તો આંદોલનો કરવામાં આવે ત્યાં લાઠીચાર્જ કરવામાં આવતો હતો લોકોને પકડીને કારાવાસમાં પૂરી દેવામાં આવતા હતા આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ જેવા હુમલાઓ અને હિંસક બનાવો પણ બન્યા હતા એટલે કે ઘણા બધા ભાગોમાં જે સરકારી સેવાઓ હતી જેમાં રેલવે પોલીસ સ્ટેશન છે પોસ્ટ ઓફિસો છે અને અન્ય જે સરકારી ઇમારતો હતી એના પર શું કરવામાં આવ્યા હુમલા કરવામાં આવ્યા અને તોડફોડો પણ કરવામાં આવી હતી આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન કે જેને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે એમનું નેતૃત્વ હેઠળના આંદોલન મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ અને સુરતમાં ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીનો ત્યાગ સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવા વગેરે કાર્યક્રમો મુખ્ય ગણવામાં આવ્યા હતા એટલે કે અબ્દુલ ગફાર ખાન દ્વારા જે નેતૃત્વનું હેઠળનું જે આંદોલન થયું હતું કે જેને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે ઉપરાંત વડાલાના જે પીઠા હતા એના પર નાગરિકો દ્વારા હુમલો કરીને પિકેટિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દિલ્હીમાં પણ કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ જે દારૂબંધી હતા એના માટેના પિકેટિંગ કરવામાં આવ્યા હતા સુરતમાં ધરાસણા જે સત્યાગ્રહ થયો હતો વિરંગામમાં જે મીઠાના સત્યાગ્રહો થયા હતા ત્યારબાદ લોકો સરકારી નોકરીનો ત્યાગ કરતા હતા સરકારી શાળાઓમાંથી અભ્યાસ માટે એ લોકો ત્યાંથી છૂટા થઈ ગયા હતા એવા ઘણેક કાર્યક્રમો આ મુખ્ય ગણવામાં આવે છે તો મિત્ર આ હતા આપણા આઝાદી તરફના પ્રયાણો આવા જ વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર થેન્ક યુ